नमस्कार विद्यार्थी मित्रों, जेके एजुकेशन परिवार में तमारू स्वागत छे। एकम कसोटी ना सोल्यूशन माटे आव्या। आखे आखो वीडियो व्यवस्थित जोजो एटले संपूर्ण सोल्यूशन तमने मळी जशे। पण तमारे एक काम करवानुं छे, सौ प्रथम तो आपणी चेनल सब्सक्राइब करी देवानी, वीडियो ने लाइक करी देवानो अने फटाफट तमारा मित्रों साथे शेर करी देवानो छे। तो जोई लियो पेपर सोल्यूशन। तो मित्रों, धोरण 6 में विषय गणित ऑक्टोबर मासनी जे एकम कसोटी है, 25 मार्कनु पेपर है मित्रों। एमा प्रश्न नंबर एक है, मागिया मुजब जवाब आपो। एमा पेलो प्रश्न जे 20-30 वच्चे आवती अविभाज्य संख्याओ लखो, तो एमा मित्रों जवाब आवशे 23 अने 29। त्यार पछी जे विभाज्यतानी चावीनी मददथी 26, 39, 21 ए त्रण वडे विभाज्य छे के नहीं ते चकासवानुं छे। तो तमारे आ बधाय अंकनो सरवाळो करवानो, એટલે કેટલો થશે? તો કે 6, 7, 8, 9, 10, 11, 11 ને 9, 20, 20 ને 3, 23। તો 23 છે એ 3 વડે વિભાજ્ય છે ન, એટલે એમાં જવાબ આવશે નથી। પછી ત્રીજો પ્રશ્ન છે, 15 અને 37 એ સહવિભાજ્ય સંખ્યાઓ છે કે નહીં તે જણાવો, તો કે આ છે। પછી ચોથો છે, એક સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? તો એમાં જો 5ના પહેલાં તો અવયવ પાડી દઈ, તો કે 1 અને 5। 12ના તમે અવયવ પાડો તો 1, 2, 3, 4, 6 અને 12। હવે 5 અને 12નો સામાન્ય અવયવ કયો છે? તો કે 1। તો 5 અને 12નો તમે ગુણાકાર કરો તો કેટલો થાય? 60, જે 5 અને 12 વડે વિભાજ્ય છે। તો 60ના અવયવ કયા કયા છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 10, 12, 15, 20, 30 અને 60 છે। ત્યાર પછી જે મિત્રો પ્રશ્ન નંબર 2, માગ્યા મુજબ જવાબ આપો, એમાં પહેલો દાખલો જે ગુસા શોધો 18, 54 અને 81। તો તમે જોઈ શકો છો, પહેલાં 18ના અવયવ પાડી દેવાના, 9 દુ 18, 3 3 9, 3 1 3 એટલે 2 × 3 × 3 એવી રીતે 54ના અવયવ પાડી દેવાના, તો 2 × 3 × 3 × 3 પછી 81ના એવી રીતે અવયવ પાડી દેવાના, અને ગુસા શોધવાનો છે એટલે ગુસા એટલે ત્રણેયમાં સમાન શું છે? તો કે 3 છે, તો કે આ, હજી એકવાર 3 છે, તો કે આ, એટલે 3 × 9 એનો ગુસા। સમજાણું સાવ સહેલો દાખલો છે, જોવા લો એના પછી। પછી બીજો દાખલો છે મિત્રો, જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે 48 સેકન્ડ, 72 સેકન્ડ અને 108 સેકન્ડ પછી બદલાય છે। જો તે એક સાથે સવારે 7 વાગે બદલાય તો ફરીથી એક સાથે ક્યારે બદલાશે? તો જો એમાં જવાબ, એના માટે મિત્રો આપણે શું કરવું પડશે? લસા લેવો પડશે। તો 48, 72 અને 108 છે, 3 3 બેકી સંખ્યા છે, એટલે ભાગ પહેલાં તો કેટલા વડે ચલાવવાનો? 2 વડે, એટલે 24 દુ 48, 36 દુ 72, 54 દુ 108। પછી પાછું 2 વડે તો 12 દુ 24, આ રીતે તમે જોજો 18 દુ 36, 27 દુ 54। એટલે આ આપણને અવયવ કયા કયા મળ્યા? તો કે લસા બરાબર 2 × 2 × 2 × 2 × 3 × 3 × 3 એટલે જવાબ કેટલો આવે છે? 432। એટલે કે દર 432 સેકન્ડ પછી લાઇટ બદલાય છે, એટલે કે લાઇટ છે એ 7 મિનિટ અને 12 સેકન્ડમાં બદલાશે। સેકન્ડને કેમાં મિનિટમાં ફેરવી નાખ્યું। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, નીચેની આકૃતિ પરથી આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું વિધાન છે ક્યુ એમ ઓ એન પી એ એમ એન પરના બિંદુઓ છે, તો કે આ બધા એક જ રેખા ઉપરના બિંદુઓ છે, તો સાચું છે। પછી બીજું છે, ઓ અને એન એ રેખાખંડ ઓપીના અંત્ય બિંદુઓ છે, કે ના ભાઈ અંત્ય બિંદુઓ નથી, અંત્ય બિંદુ કયા કયા છે? પી અને ક્યુ। પછી એન એ એન પી અને એમ એનનું ઉદ્ભવ બિંદુ છે, તો આ એ ઉદ્ભવ બિંદુ કહેવાય, સાચું છે। પછી બીજો પ્રશ્ન છે, આકૃતિ જોઈને પ્રશ્નના જવાબ આપો। આકૃતિમાંના કોઈ પણ 2 રેખાખંડના નામ આપો, ગમે તે 2 લખવાના છે, રેખાખંડ એસી અને રેખાખંડ એબી। પછી શિરોબિંદુઓ સી એ કયા 2 ત્રિકોણમાં સામાન્ય છે? તો કે ત્રિકોણ સીએડી અને ત્રિકોણ સીએબી। પછી પ્રશ્ન નંબર 4 છે, જોડકા જોડો, એમાં 2 બાજુઓના માપ સરખા હોય એને શું કહેવાય? કયું ત્રિકોણ કહેવાય? તો કે સમદ્વિબાજુ ત્રિકોણ, એટલે પહેલામાં આવશે સી। પછી જે બધી બાજુઓના માપ ભિન્ન હોય એટલે કે જુદા જુદા હોય એને કયું ત્રિકોણ કહેવાય? તેમાં આવશે વિષમબાજુ ત્રિકોણ। પછી જે 3 બાજુઓના માપ સરખા હોય એને કયું ત્રિકોણ કહેવાય? 3 3 બાજુ સમાન હોય એને સમબાજુ ત્રિકોણ। પછી બીજો પ્રશ્ન છે, નીચે આપેલ ત્રિકોણના પ્રકારના નામ આપો, ત્રિકોણ PQR કે જેમાં ખૂણો Q કાટખૂણો હોય અને બાકીના 2 45-45ના, તો આને કયો ત્રિકોણ કહેવાય? કાટકોણ ત્રિકોણ। પછી ત્રિકોણ ABCમાં 1નું માપ 30, 1નું માપ 70, 1નું માપ 80, તો આને કયો ત્રિકોણ કહેવાશે? લઘુકોણ ત્રિકોણ।
પછી જે પ્રશ્ન નંબર 5 માં પેલો -20 થી મોટી ચાર ઋણપૂર્ણાંક સંખ્યાઓ લખવાની છે એટલે -19 -18 -17 -16 પછી જે સંખ્યા રેખાનો ઉપયોગ કરી સરવાળા કરો તો -10 -8 તો સંખ્યા રેખા તમે જોઈ શકો છો એ રીતે વ્યવસ્થિત લખી નાખવાની છે પછી જે સંખ્યા રેખાના ઉપયોગ વગર બાદબાકી કરવાની છે તો -18 -20 બે સરખી નિશાની છે મિત્રો તો શું કરવાનું સરવાળો એટલે 20 ને 18 38 અને નિશાની જે હોય મિત્રો અહીંયા આપણે ધોરણ 6 નું ગણિતની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવી લીધું છે જો પૂરેપૂરી માહિતી મળી ગઈ હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ફટાફટ તમારા મિત્રો સાથે શેર કરજો